अब आठ छठो सवाल अपने चैप्टर नंबर छ क्वेश्चन नंबर पांच तारीख दस आठ छठो पाठ नो छो सवाल अने बेकारीनी बेकारीनी सो समस्या हूँ करवा हल करवा राज्य कई कई योजना के कार्यक्रमों के राज्य सरकार गुजरात राज्य सरकार कया कया कार्यक्रमों के हम तो तुमने खबर है कि पांचवी योजना थी बेकारी नी सो समस्या ने सु करवा निवारवाना उद्देश्य ने सु बनावा सफल बनावा राज्य द्वारा विविध रोजगार लक्षी सो कार्यक्रमों शुरू करवा मा आया आगर कह दी दूँ छे मां એટલે કઈ વધારે કહેવાનું જરૂર છે ને એમાંની કેટલીક યોજનાઓ નીચે મુજબ આપી છે બરાબર કેટલીક યોજનાઓ નીચે મુજબ આપી છે એની વાત આપણે અહીંયા કરવાના છીએ એમાં પહેલું છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી ધારો એગ્રીમેન્ટ છે આને કહેવાય મનરેગા બરાબર મનરેગા સમજાય છે મહાત્મા ગાંધી નેશનલ આને શું કહેવાય બાહેંધરીને શું કહેવાય ગેરંટી છે રેગ્યુલેશન રેગ્યુલેશન આવશે સમજાણો કે નહીં એગ્રીમેન્ટ એટલે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ ગ્રામીણ એટલે વિલેજ આવે રૂરલ રૂરલ કહેવાય શું કહેવાય એમ્પ્લોયમેન્ટ એટલે રોજગાર બાહેંધરીને ગેરંટી અને ધારાને સમજાય છે એટલે આ રીતે મનરેગા બને હવે આ બાજુ જોજો સરવા સરસ મજાના અહીંયા મુદ્દા બનાવતા ગયા છીએ આવું નહીં હોય ક્યાંય આપણી પાસે જ હોય આ છે ને નરેગા શું એને ફેબ્રુઆરી 2006 માં શરૂ કરી નરેગા તમને પૂછે નરેગા ક્યારે શરૂ કરી ખાલી ગાય રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી ધારો આટલું હતું હાલો છે કઈ છે જો તો એમાં મહાત્મા ગાંધી ઉમેર હાલો સમજાય છે આ બાજુ અક્ષયભાઈ નરેગા છે એ ફેબ્રુઆરી 2006 માં શરૂ થયું એનો ઉદ્દેશ શું હતો કે ગામડાના જે દેશના જે પછાત જિલ્લાઓ હોય કે એમાં જે વસતા ગ્રામીણ શું હોય એનો શું હોય રોજગારી હતું એનું ઈ ફેરફાર કર્યો તો એનું ઈ જ આવ્યું પણ થોડાક ચેન્જીસ કર્યા વધારાની બાબતો અંદર ઉમેરી તો એની જરીએ સર્વાધને ફેરફાર આ નરેગા યોજનાનું નામ છે ને બીજે ઓક્ટોબર 2009 થી બદલી મનરેગા કર્યું નરેગા મનરેગા માં ઉમેરો ખાલી જો છે નરેગાની જગ્યાએ મનરેગા ક્યારે કર્યો આ બાજુ ધ્યાન રાખ નકર મરેગા મ ન રે વા હેતુ શું રહી છે પછા જિલ્લાઓમાં વસતા શું હોય એને શું રોજગારી આપવાનો હેતુ હતો આ યોજનામાં ગ્રામીણ અને મધ્યમ વર્ગ સોરી ગરીબ અને મધ્યમ વર્ગના દરેક પરિવારમાંથી બધા આ બધા બહુ સરસ યોજના સરકારે બહાર પાડી ગ્રામીણ હોય સોરી ગ્રામીણ ગામડામાં ગરીબ અને મધ્યમ વર્ગના શું હોય દરેક કુટુંબમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિને કેટલી ઓછામાં ઓછી એક વ્યક્તિને વર્ષના કેટલા દિવસ 100 દિવસની રોજગારી આપવાની ગેરંટી અપાય છે 100 દિવસ રોજગારીમાં જેટલા દિવસ ઘટે ને એટલા દિવસ સરકાર વેતન આપશે તો બહુ ફાયદાવાળી યોજના હતી સરકારે સમજાણો પહેલા કુટુંબમાં એક વ્યક્તિને 100 દિવસની રોજગારી સરકાર આપવાની બાહેંધરી રોજગાર ગેરંટી આપે છે સમજાય છે સમજાય છે કેટલા દિવસ બીજી ઓક્ટોબર
બીજી ઓક્ટોબર રોજગાર દિવસ જાહેર કર્યો. જીકે નો સવાલ કઈ? બીજી ઓક્ટોબર રોજગાર દિવસ તરીકે ઉજવવાનું હું કર્યું જાહેર. કઈ? ગાંધી જયંતિ. શું? રોજગાર દિવસ તરીકે જાહેર કર્યું. કેમ કે આપણે મહાત્મા ગાંધી આવ્યા જો, એટલે મહાત્મા ગાંધી આવ્યું ને તો યાદ રાખવાનું રોજગાર દિવસ 2 ઓક્ટોબર, રાઈટ? ચલો અન્ના, આ યોજનામાં સ્ત્રીઓ માટે 1/3 ભાગ બોલે તો 33% ભાગની રોજગારી સ્ત્રીઓ માટે શું મૂકી અનામત? હો વ્યક્તિ રોજગારી આપવાની હોય કે નહીં, એમાંથી 33 વ્યક્તિઓને, મહિલાઓ કે સ્ત્રીઓને રોજગારી આપવામાં આવશે અને 66% પુરુષો. કાંઈ સમજાય છે? 67% પડે કે ન પડે? આંકડા શું એવા? 100 દિવસની, હલો, 100 દિવસની રોજગારી 2 ઓક્ટોબરે રોજગાર દિવસ સ્ત્રીઓ માટે. અનામત કેટલો? 33%, મતલબ ચોપડીમાં છે 1/3, કેટલો? 1/3 ભાગ. 1/3 ભાગ એટલે 33×99 થયું. સમજાણો પેલા ભાગની રોજગારી મહિલાઓ. હવે આ યોજનાની જબરજસ્ત વિશિષ્ટતાઓ છે. કલર એટલે કલર ચોક નિવાળી એમ જાણો કે વિશિષ્ટતાની વાત કરીએ કે ગ્રામીણ જે લોકો છે કે નહીં, એને શારીરિક શ્રમ દ્વારા નક્કી થયેલા ન્યૂનતમ શું, વેતન દરે શું રોજી આપવામાં આવે છે. ન્યૂનતમ એ ફિક્સ નક્કી કરે. ઓછામાં ઓછા માનો કે સરકારે વેતન નક્કી કર્યું હોય કે આટલું તો વેતન આપવું જોઈએ આખા દેશ, એટલા વેતન. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ કામે આવે, 200 રૂપિયા આપવા ફરજિયાત છે. 200 થી જો ઓછા આપો તો તમે કાયદાના ગુનેગાર થઈ જશો. સમજાણો? તો આ 200 રૂપિયા છે વેતન દરે, અને ન્યૂનતમ વેતન દરે હું આપવામાં આવે છે રોજી રોટી. મહેતાણું છે ને 7 દિવસમાં ચૂકવવું પડે છે. 7 દિવસ, દર 7 દિવસે ચૂકવવું. હાલો સમજાય છે? કેવા? દર 7 દિવસે તમને વેતન દર મળી, વેતન મળી જાય. શ્રમિકને તેના રહેઠાણથી 5 કિલોમીટર અંતરમાં જ શું આપવામાં આવશે? રોજગાર. આ યોજનાની વિશિષ્ટતા છે કે તમારા ઘરથી 5 કિલોમીટરની અંદર, સમજાય છે, તમને શું આપવામાં આવશે? રોજગારી આપવામાં આવશે. અને જો 5 કિલોમીટર કરતાં વધુ જો અંતરે રોજગારી આપવામાં આવે તો 10% વધારે મજૂરી વેતન ચૂકવવું. 6 કિલોમીટર હોય તો 10% વધુ, એટલે 100 રૂપિયા ચૂકવતા હોય તો 110, 200 ચૂકવતા હોય તો 220. સમજાય છે? હોય 10 તો 220 થયા ને, તો 220 રૂપિયા શું કરવાના? ચૂકવવું પડે છે. આ યોજનાના લાભાર્થી શ્રમિકોને 5 વર્ષના સમય માટે જોબ કાર્ડ આપવામાં આવે છે. જોબ કાર્ડ આપશે, કાર્ડ આપશે, એમાં નોંધણી થાય 5 વર્ષ માટે. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે. હવે આ જોબ કાર્ડ મેળવ્યા બાદ જો 15 દિવસમાં કામ, તો બેકારી ભથ્થું આપવાની શું છે? જોબ કામ ન મળે અથવા આપણને કામ આપી ન શકે ને, હાલો તો આપવાની સરકાર ચૂકવશે. સમજાય છે? કેટલા દિવસમાં? 15 દિવસ. ચલો, કામ દરમિયાન શ્રમિક બીમાર એને તો તેને મેડિકલ સારવાર મેળવવા અને શારીરિક ઈજાનો હોમને તેને ન્યૂનતમ વેતનના અડધા દરે ભથ્થો આપવા કે મેળવવા હકદાર છે. જો કામ એનું ચાલુ હોય, બીમાર પડે, હોસ્પિટલમાં દાખલ થાય, હાલો તો અડધું વેતન મળે. અમલ કોણ કરાવશે? રાજ્ય સરકાર. કોણ અમલ કોણ કરાવશે? રાજ્ય સરકાર. કે આ મનરંગાના
મને રંગાય મનરેગા છે કે નહીં એનો અમલની જવાબદારી કોની છે? રાજ્ય સરકાર. ફાયદા હું કે ગ્રામીણ જે લોકો છે ને કૃષિ ક્ષેત્રે ઓછા કામકાજનો કામકાજમાં જે મોસમમાં રોજી મળતા મોસમી બેકારીમાં હું થાય. જો ગ્રામીણ લોકોને કૃષિ ક્ષેત્રે ઓછો કામકાજ મળે, ગામડામાં કામકાજ કેવો મળે? ઓછો મળે. ત્યારે કામકાજની મોસમમાં રોજી મળતા મોસમી બેકારીમાં હું થાય. કે જ્યારે કૃષિ ક્ષેત્રે મોસમ ન હોય, મોસમ સિવાયનો સમય હોય કે નહીં, ત્યારે આ યોજના અંતર્ગત હું મળશે રોજગારી મળશે શ્રમિકોને. રસ્તા, સિંચાઈ, જળ સંગ્રહ જેવા સાર્વજનિક નિવારણના અથવા એના નિર્માણના શું કાર્યમાં રોકવાથી ઉત્પાદક સંપત્તિનું શું થશે? હું કીધું એને રસ્તા બનાવવામાં, સિંચાઈ, ચેક ડેમ બાંધવામાં, જળ સંગ્રહ કરવામાં, છે કે નહીં? તો આ યોજનામાં કામ હું કરાવું કે 5 કિલોમીટર ની અંદર તો એ આવું કામ કરાવશે સરકાર, સમજાય છે કે? હે, કરપાળા ચડાવવાના હોય, સમજાણો, વૃક્ષો વાવવાના હોય, સામાજિક સંપત્તિ છે, ઉત્પાદક સંપત્તિ છે, રોડની બંને બાજુ વૃક્ષો વાવે, જો સામાજિક વનીકરણના કામો હાથ ધરે, સાર્વજનિક નિર્માણ હોય, કેવું હોય? સાર્વજનિક એટલે બધાનું હોય, સમજાણો કે નહીં? કેવું હોય? બધાનું હોય. એટલે એવા કાર્યક્રમ કરવાનો હુકમ. હવે આવે છે બીજું, બરાબર. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના, આમાં કઈ વાંધો નથી. અંગ્રેજીમાં આવે ત્યાં તકલીફ પડે. સર્વાન 16 ઓક્ટોબર 2014. હેતુ શું હતો આયોજન? ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ શું વાતાવરણ ઊભું થાય તેવો હેતુ, અને બીજું અસંગઠિત ક્ષેત્રમાં શું હોય? રોકાય. અસંગઠિત ક્ષેત્રમાં શું હોય? રોકાયેલા હોય એવા શું હોય? શ્રમિકો. સ્વાસ્થ્ય અને એમની સુરક્ષાની સાથે સાથે શ્રમિકોનું શું થાય? કલ્યાણ થાય. એનું સારું શું થાય? સંચાલન થાય. એના કૌશલ્યનો શું થાય? વિકાસ થાય. આવું બધું કરવાનો આ યોજનાનો હેતુ હતો. યોજના પૂરી થઈ ગઈ, સમજાય છે? શું આગળ અસંગઠિત, હવે જેનું કોઈ સંગઠન નથી, મજૂર લોકો છે તો સમજાય છે. એની સ્વાસ્થ્ય અને એનું કલ્યાણ, સમજાય? કલ્યાણ, સમજાણો કે નહીં? હવે આવશે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ. જ્યોતિ શબ્દ યાદ રાખો, જ્યોતિ એટલે વીજળી, છોકરી નહીં. યોજના દીનદયાળ ઉપાધ્યાય ગ્રામે ગ્રામ જ્યોતિ યોજના. જો આ છે ને પેલા બીજી હતી, ફેરફાર કર્યો. શું કર્યો? ફેરફાર. ચલો, ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાના સ્થાને આ યોજના શરૂ કરી, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. હેતુ, ગ્રામ્ય વિસ્તારમાં 24 કલાક અને 7 દિવસ સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરાય. આ ઘણી જગ્યાએ એવું લખ્યું છે, 24x7 ઇમરજન્સી સગવડ, 24x24 કલાક, 7x7 દિવસ સતત વીજળી. સતત સમજાય છે? તમે નગર કેવું હતું ખબર? વાડીની વીજળી કાપે ને તો ઘરની વીજળી કપાઈ જાય. વાડીમાં 8 કલાક પાવર આપે તો પહેલા કેવું હતું? આપણી ઘરે 8 કલાક જ પાવર આવતો, કઈ સમજાય છે? 24 કલાકમાંથી 8 કલાક જ પાવર આપવામાં આવતો, સમજાઈ ગયું હવે? અને હવે ગામના કનેક્શન અલગ કર્યા, વાડીના કનેક્શન અલગ કર્યા,
એટલે ઓલી પણ ખાલી 8 કલાક જ આપે, એને ગામમાં 24 કલાક સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો છે. આનાથી બીજું કહું ભાઈ, ખેતી અને ખેતી સાથે સંકળાયેલા શું હોય ગામમાં? હલો, ગામમાં ખેતી અને ખેતી સાથે સંકળાયેલા ઉદ્યોગોનો વિકાસ થાય કે નહીં થાય? કેમ 24 કલાક વીજળી મળશે ને, એટલે ઉદ્યોગો સ્થપાય જબાય કે નહીં, તો પણ રોજગારી દેખો નું ઉદાય સર્જન. ચોથી, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના છે 25 સપ્ટેમ્બર 2014. આ યોજના શરૂઆત ક્યારે થાય? 25 સપ્ટેમ્બર 2014 થી શરૂ કરવામાં આવી, અને હેતુ એવો હતો કે 18 થી 35 વર્ષના શું હોય એને હું આપ યુવાનોમાં કૌશલ્ય વધે તેવા કાર્યક્રમો ઘડી અને રોજગારી શું કરવાની પૂરી પાડવાનો હેતુ હતો. જાણો ને, બીજી બાજુ પાંચમી આવશે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આવું લખવું તો લખી શકાય, સમજાય છે? ચલો, શરૂઆત 1 જુલાઈ 2015. સૂત્ર સ્વયં તમને પૂછો, હર ખેત કો પાણી, એ કઈ યોજનાનું સૂત્ર છે? તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હર ખેત કો પાણી. કાગળ ઉપર જ યોજના આવ્યો તમારા વાડીએ, પાણી આવ્યું તમારા વાડીએ, ઘરે ક્યારેક ક્યારેક આવે છે, હે? તો વાડી આવવાનો કોઈ પ્રશ્ન ઉદભવતો નથી. એટલે હર ખેત કો પાણી આ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે, એનું સૂત્ર છે. આ સૂત્રને હું કરવા સાર્થક કરવાના દેશ ખેત ઉત્પાદકતા વધારવા, કારણ કે સિંચાઈનું પાણી મળે ખેત ઉત્પાદકતા વધે, વર્ષમાં 2 કે તેથી વધુ શું લેવાય પાક, અને દેશમાં ઉપલબ્ધ શું હોય સાધન, એનો શ્રેષ્ઠ શું થઈ શકે યોગદાન, તે પ્રમાણે કૃષિ ક્ષેત્ર માટે સિંચાઈ યોજનાઓનું શું કરવાનું આયોજન, ખેતી માટે સિંચાઈ યોજનાનું આયોજન કરવું, અને આ લક્ષ્ય આ કાર્યક્રમમાં રાખવામાં આવ્યું હતું. લક્ષ્ય એટલે ઉદ્દેશ, આ ઉદ્દેશ રાખવામાં આવ્યો, સમજાણું કે નહીં? જેથી ખેત ઉત્પાદકતામાં ઉદાય વધારા, ખેડૂતોને રોજગારી, મજૂરોને રોજગારી.